કલ્પનાના વિશ્વનો પ્રવાસ કરાવતા હોય છે, ક્ષણિક અને છીછરું સુખ આપતા હોય છે. પણ જેવું દુઃખ આવે કે સુખ મિત્રો તરત જ અદ્રશ્ય થઈ જતા હોય છે. અનરાધારે વરસતા વરસાદમાં જે મિત્ર તમારી છત્રી થાય છે, કકડતી ઠંડીમાં જાત બાળીને જે તમારે માટે તાપણું કરે છે, કે ધૂમ ધખતા ગ્રીષ્મમાં તમને શીતળતા બક્ષે છે, એ મિત્રને, એના સગપણને સંબંધથી, સ્નેહથી, શબ્દથી, સમયથી તમે વફાદાર છો ખરા? પૂર્વજન્મના ઋણાનુબંધે મળેલા સંબંધને તમે ક્યારે સ્નેહપૂર્વક નવાજો છે ખરો? સિદ્ધિના શિખરને સર કરવાની દોડધામમાં સમય જ નથી મળ્યો એવા જવાબ ઘણું ઘણું હોય છે, અને છતાં વળી પાછો રસ્તામાં કાંટો વાગે તો યાદ તો તે જ મિત્રની આવતી હોય છે, જેનું આગમન વરસાદ લાગતું હોય છે. કવિ નયન દેસાઈ લખે છે, માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના. સુરતનું સંતાન, ગુજરાત મિત્રના પત્રકાર, એમના 8 કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે, અને તમામ કાવ્યોનો સંગ્રહ નયનના મોતી પણ પ્રકાશિત થયો છે. અજવાળું સુરતનું નામના પુસ્તકનું એમણે સંપાદન કર્યું છે. કવિતા માટે મેઘણી એવોર્ડ, ધૂમ કા સાયા માટે ઉર્દુ અકાદમી એવોર્ડ, દિલીપ મહેતા પારિતોષિક અને સાહિત્ય પરિષદનો પણ એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. અને અત્યારે તેઓ શ્રી પતંગ કાવ્યો લખી રહ્યા છે. કાટે કાટે અટકું છું ને ફૂલે ફૂલે ભટકું છું, કાટે કાટે અટકું છું ને ફૂલે ફૂલે ભટકું છું, રંગ અને ફોરમની વચ્ચે મારી મહેફિલ શોધું છું. એવા કવિ શ્રી નરેન્દ્ર દેસાઈનું સ્વાગત કરશે ડોક્ટર વિકાસ દેસાઈ. તો પ્રસ્તુત છે કવિ નરેન્દ્ર દેસાઈની રચના તો યાદ અચાનક આવે છે. સ્વરાંકન નવીનભાઈ પટેલ, પ્રસ્તુત કરશે તન્વી પટેલ. Ah
बालू पटेल लखे छे, नीचे पड़ेला ने कोई नथी पूछतू, नीचे पड़ेला ने कोई नथी पूछतू, कापे छे सौ उड़ता पतंग ने। अने आम जुओ तो पतंग क्यों क्यारे कपाय ज छे, कपाय छे दोरी, साथे मड़ी ने बलबली मुसीबतों ने कापी सकती दोरी, जर पतंग थी विखूटी पड़े छे त्यारे संवेदना स्पंदनोनो नातो तूट्या बाद पतंग जमीन दोस्त थाय छे, फाटे छे, एना रंगो उखड़े छे, अने एना कागळ धीरे धीरे चिराई जाय छे, पवन एना घावने आरपार वींधे छे, अने त्यारे कवि शोभित देसाई लखे छे, हतो जे आपणो संबंध, हतो जे आपणो संबंध એના ભગ્ન અવશેષો શિશુ માફક ચગડતો હું હજી પણ ત્યાં જ ઊભો છું. શોભિતભાઈ, આજના કવિ અને કવિ સંમેલનના સમર્થ સંચાલક, એમનો કાવ્ય સંગ્રહ અહમ ઓગાળવા આવ્યા પ્રકાશિત થયો છે. પ્રિયદર્શની પારિતોષિક એમને મળ્યું છે. રાઇટર, ડિરેક્ટર, એક્ટર અને સિંગર પણ શહી ચતુર્વેદીજીએ એકવાર આ જ સભામાં આ જ મંચ પરથી એમ કહેલું કે મારી નવી રચના હું શોભિતને શો પહેલા નથી સંભળાવતો, કારણ કે એની સ્મૃતિ એટલી બધી સરસ છે કે સંચાલનમાં આખી રચના રજૂ કરીને તો મારે પાડે કશું કરવાનું જ ના આવે. મળો તો મળવાનું ગમે, મળો તો મળવાનું ગમે, સાંભળો તો સાંભળવાનું ગમે, એવું બહુમુખી વ્યક્તિત્વ એટલે શોભિતભાઈ દેસાઈ. વૃક્ષ કોઈ દિવસ લીલા પાંદડાની પીળી ડંફાસ મારતું નથી, વૃક્ષ કોઈ દિવસ લીલા પાંદડાની પીળી ડંફાસ મારતું નથી, સમુદ્ર વાત વાતમાં મોતીનો દેખાડો કરતો નથી, આકાશ કોઈ દિવસ કોઈને કશું જ કહેતું નથી, કેવળ છવાઈ જાય છે. મહેફિલમાં હાજર હોય તો હંમેશા છવાયેલા જ રહેતા કવિ શ્રી શોભિત દેસાઈનું સ્વાગત કરશે જયેશ પટેલ.
પ્રસ્તુત છે શોભિત દેસાઈની રચના. શબ્દો જેવા કાગળ પરના ગૌભજીએ તાજા છે. સ્વરાંકન નવીનભાઈ પટેલ અને પ્રસ્તુત કરશે હેમાબેન ગઢવી.